ચારણ ઉભો થઈ ગયો અને ભેટ માંથી કટાર કાઢી અને ઓલા દુશ્મન ને ઘાપ કરતી છાતી માં ભરવી દીધો ચારણે, અને દુશ્મન મેરામણજી જાડેજા ને પગ માં પડ્યો અને જાડેજા ઉભો થઈ ગયા દરબાર ઠાકોર. ચારણને ભેટી પીડ્યા, ચારણ તમે મારો જીવ બચાવી દીધો. અને મેરામણજી જાડેજા રાજપૂતનો લખેલું છપાકરું ગીત ચારણ માટે રાજપૂતે કાવ્ય લખ્યું, સાંભળજો. અને શું કહેતો તો એ મેરામણ જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ. થોડી દુવા છંદમાં વંદના કરી
અને મારે એકાદી કઈ પ્રસંગ કેવો છે. અહીંથી સાહિત્યની વાતો તો ઘણી બધી છે અને ઘણી બધી વાતો થઈ શકે, પણ જેના સાનિધ્યમાં મળે એની થોડી પ્રાર્થના એકાદ ભાવમાં હું પણ કરી લઉં. એક ચોખવટ કરી દઉં, અહીંથી અમારા ઉપર ઘણા આક્ષેપો કરે છે કે તમે ક્ષત્રિયોના બહુ વખાણ કરો છો, તમે એની જ વાતો બધે માંડીને બેઠા હો. એવું નથી, અમે જેનામાં જોયું છે એને કોઈ દી ભૂલ્યા જ નથી. અમે કોઈ દી માય કાંગલાના ગીત ગાયા જ નથી, નકર તાલુકા જિલ્લા બધાય અમારા જ હોય છે. પણ જેનામાં તત્વ જોયું છે, હોય વૃદ્ધબાળ કે અંધજોબન ભર્યો, હોય બળવાન કે અબળ ઘેલો, ગીત મંગળ તણા ગાય કે કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો, પણ હાક દ્યા હા પડે દેશદ્રોહી તણું, અને પછી ભાગમાં એને લખ્યું સહેવું, પંથ અવધૂત ના વીર રજપૂત ને જીવું તે પછી ઝેર જીવું. આ ઈ જે ઉભા થયા છે. અને એક કહી દો તમને, તમે રામાયણ બિહારો તો હાથ દીમાં નવ દીમાં પૂરી થાય, તમે ભાગવત બિહારો તો હાથ દીમાં પૂરું થાય, તમે શિવ કથા શિવપુરાણ બિહારો તો કદાચ અગિયાર દીમાં પૂરું થઈ જાય, પણ આ દેશના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસો ફેડ્યા છે, ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ ને તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય, તો વધે કાંઈ રાયતું નહીં, રાયતું દિવસોના દિવસોમાં પૂરા થયા. એવડા જબર ઇતિહાસો ખડકા છે ને એના અમે ગીત ગાયા છે સાહેબ, એની અમે વાતો કરી છે. અને મારા પ્રોગ્રામ સાંભળે એને ખબર છે, અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની જમીરની ખમીરની આવી ફરમાઇશો આવે ત્યાંથી પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ, એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના મહાપુરુષો આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. બાકી ઓઠણી ઓઠું ઓઠું ઉડી જાય એ ગીત અમારા નથી, અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે, એ ધરતી છે ભલામણ. આ તો એ વાતો છે. અને અહીંયા છોલંકી વસરાજને ઉતરવું પડે, ન્યા પ્રતાપ જેવા જન્મે, ન્યા શિવાજી જન્મે, બાકી ગાંગલીઓ કોઈ દી મહાપુરુષને જન્મ ન આપી શકે છે. એટલે મારે આ પહેલા ભાવ રજૂ કરી દઉં. મેં વીરવસનો એક રાહડો લખ્યો છે વીર વસરાજ માટે. આઈ દેવલ પ્રસંગ આખો લાંબો છે. આઈ દેવલના નેહડે જ્યારે વીર વસરાજની જાન નીકળે છે નેહડેથી, અને જાનને આડા ફરીને જમાડે છે, મોવા જાન જતી હતી અને ડુંડાઈશ નેહડું આવે ત્યાં જમાડે છે જાનને, અને પછી જાવા ટાણે છત્રી છે દરબાર છે એટલે કીધું કે અમારે કંઈક તમને ચારણને નેહડે જેમ્યા સહી દેવું જોઈએ આખી જાન જમાડી. એટલે કીધું કે જરૂર પડે તેથી કેવું ભાઈ આગળી મારે કંઈ અમારે જોતું નથી એમ, તો કે હા જાન પરણવા જાય ને બે મંગળ બાકી ને બે હજી મંગળ વર્તેલા, અને ઘટના આખી જાણીતી એટલે મારે વાત નથી કરવી, પણ ગાયું ને વાળી જાય અને ઈ ખબર પડી ચારણ જગદંબા દેવલાઈને, એને એમ થયું કે ઓહો અહીંયા જો ગાયુને વાળી અને વૈયા જતા હોય દુશ્મનોને, એક સોલંકી વસરાજ એ રાજપૂત એ ક્ષત્રી એ અહીંયા ફેરા ફરતો હોય તો કાલ એના ઉપર મેણા રહી જાય, કે ન્યા મંગળ ફેરા ફરવા માર્યો હતો અને ત્યારે અમારી દેવલાએ જઈને ગુહો કીધો હતો કે વસરાજ બાપ હવે આ પોખણ અને પ્રણવેરા તણી અને રાણા એ રાણા એ રાણા આ પોખણ અને પ્રણવેરા તણી હવે તું રાણા રમતું મેલ હવે તને ખાંડા નાખે એ મારી વેગડ કારણ વાછરા પણ ધરને ધરને ખાંડા ખબર પડી, પણ તા તો વિરસમાં આવી ગયું શરીર થાર 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 ખૂજવા માંડાણું, વીર વસરાજ ની મૂછડીઓ છે ફરક 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 થવા માંડાણી, અને વરમાળ હતી એને થાળ કરતી તોડ્યો, વરમાળ ને તોડી રાજપૂતાણી ને કીધું રાહ જોવાય તો જોજો, હવે તો ભગવતી ભેળા કરીશો તો આયા મળશું, નકર હર્ગ માં મળશું, પણ હું જાઉં છું. અને બગાજ સંકટો ઘોડની માથે સવાર થઈને સોલંકી વસરાજ નીહરો ભાયો, એનો એક મે રાહડો લખ્યો સાહેબ રજૂ કરું. કઈ પોખાણો જેદી પોખાણો તો માંડવે લાડો રે તેદી સુણી થા અને યમાણો વાછરો ડાડો વિભ્યો ફેંકી વરમાળાયું રે હવે વર રાજા તું આવજે ગાયું
આવતા સદસ્ય અહીંયા પધારી ગયા છે, એનું આપણે ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ.
કારણ ડાયરો છે, રબારી ભાઈઓ પણ છે, એટલે એક બે ઘડી મને ફરમાશ આવી હતી એટલા માટે એક ગીત મેં લખેલું. સોમાહાનો વખત નદીમાં પૂર આવે છે, પાણી આવે છે, માલધારી છે એ પોતાના ઢોરને લઈ નદીને સામે કાંઠે છે અને આ કાંઠે ઝૂંપડામાં ઊભી ઊભી ગોવા લઈને વરસાદને વિનંતી કરીને એમ કહેતી હતી, એ વરસાદ થોડીક વાર રહી જાય ને તો મારો ગોવાળ છે એ મારો સાહેબો છે એ આ કાંઠે ઢોર લઈને આવી જાય. અને મેં ગીત લખ્યું, મધરાતે ગાતી ગોવા દણ ગીતડા અને નદીએ ગાયા પૂરું ઢાળા રે મેહુલિયા વિરા લઈયા વિહા મો તુમે દીનવા હવે લઈયા મે વિહા મો તને દીનવા. મારો સાહેબો આ આપણી પરંપરા હતી અને આપણે ત્યાં કોઈ અજાણ્યું માણસ બાજુમાં નજીક રહેવા આવે ને તો પેલા કોઈ નાના બાળકને આપણે એમ કેતા જો મામા આવ્યા, બેન હોય તો એ કઈ ફૂઈ એટલે બાપની બેન થઈ એમ. હવે હું થયું સીધે સીધું ખબર માસી આ જુઓ તો ખરા તમે માસી કાકી અને ઘરના હરખે હરખા કે ભાભી પેલા બેન કેતા અમારા બેન ક્યાં છે એમ. હવે સીધું સીધું ભાભી આપણા માટે બીજાને જે કરવું હોય પણ ક્ષત્રિયો માટે આપણા માલધારીઓ માટે હું ખાસ કહું છું, શહેરમાં રહેવા જાઓ ભલે ગમે એ આપણી પરંપરા ભૂલતા નહીં અને આપણી બેન દીકરીને ગોવારોને કોઈ ભાભી કહે ને એની બોચી મરડી નાખજો. આ ચારો તરીકે આટલી ભલામણ તો ખાસ કરું છું. અમારે ત્યાં રિવાજ જ નથી કઈ, અમારે ત્યાં બેન કહેવાનો આ બહુ આપણે તો હજી સારું છે પણ હજી આપણું ભવાઈ ન જાય એટલા માટે હું આ વાતો કરું છું. અને આ ગીતું આ વાતો અમને ગમે છે સાહેબ, બાકી અમે ક્યાં કહીશું ભાઈ. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, ભલા કુળ વંતાથી કાનિયા ભલે લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય. એટલે અહીંયા મેહુલિયાને વીરો કીધો માલધારીની બાઈ ઝૂંપડામાં ઊભી ઊભી શું કહે છે.
મારી ગાંડીગીર માં હાવજે એક ડણક દીધી અને હું તો હાવજ ઈ ડણક સાંભળી માલધારી ની દીકરી ધ્રુજવા મીડી માલધારી ની ભાઈ હવે તમને વાત કરું ઝવેરચંદ મેઘાણી ચારણ કન્યા લખે અને ચારણ કન્યા ડાંગ લઈને હાવજ ને ભગાડી દેતી હોય ત્યાં માલધારી ની દીકરી ધ્રુજે શું કામે દીવે શું કામે તમને પ્રશ્ન થાય એનો જવાબ આપું તમને માલધારી ની દીકરી એમ કહે છે ઈ તો ઓલો ફરફરીઓ છે ફરફરીઓ આ બાજુ આવવા દે બાલકની ડાયરો બેઠો ને એ મોજ કરે હારા થવા માટે પ્રયત્ન કરવા મિત્રો ત્યાં બેઠા છે ને ત્યાં ચડવા માટે એને મહેનત કરવી પડે છે એટલે ત્યાંથી ડબ દઈને આવવું હોય જરાય મહેનત નહીં ઊંચું જવું હોય તો જ મહેનત કરવી પડે બાકી ખરાબ તો સહી આ કપડાને ઉજળા કરવા ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં એની રીતે થાય તમારે છોકરાને હારા સંસ્કાર દેવા હોય તો હારી આવી વાતો સાંભળવી પડે સંસ્કૃતિ વાળા હારા લોકગીતો આપણા પણ એવા છે એ સંભળાવવા પડે ભજનો સંભળાવવા પડે હારા પ્રવચનો અને હારી સ્કૂલમાં ભણાવવું પડે બાકી એને બબે કટકા ગાળું હિંકાળ્યું હોય અમુક શેરીઓમાં અમુક એવું ત્રીજેથી ગ્રેજ્યુએટ થઈને આવી જાય એમાં વારે ન લાગે વાર હારું થતા જ લાગે પણ માલધારી ભાઈ હાવતની હું સાંભળી ગણ સાંભળી ધૂધવા મીડી શું કામે એનું કારણ એ હતું કે નદીને સામે કાંઠે પોતાના ઢોર છે પેહું છે એમાં એક ગોરી ગાય છે એ બાઈને બહુ વાલી છે અને હાવત છે સિંહ છે એ આવી જાય તો અહીંયા આડી નદી છે અને પોતાની વાલી ગાયને મારી નાખે ને એટલા માટે એ બાઈ ધૂધવા મીડી મારી ગાયને મારી નાખશે મારા આડી નદી છે ને કરું હાવતના જડબા ચીરી નાખું એટલે કે કચ્છની ધરતીનો નાનકડો પ્રસંગ કહું પ્રસંગ આખો ઇતિહાસ તો બહુ લાંબો છે પણ ક્ષત્રિય કેવો હોય છે સિંધ નો હુમરો અને જામ અબડો જાડેજો અબડા અડભંગ એ બે ચોપાટ રમતા હતા ચોપાટ રમતા હતા એમાં રમતા રમતા કાકરી છે એ આમ ઉલળી અને જામ અબડાને પગ પાસે વહી આવી એટલે સુમરો લેવા માટે ગયો ને કાકરી તમારી કાકરી મરી ગઈ છે લાવો મને તેથી ના પાડી દીધી આ કાંકરી તમને હું નહીં આપું હે કે જામ અબડો કે છે કાંકરી નહીં આપું કેમ તો કે કાંકરી મારા ચરણે આવી ગઈ મારા પગ પાસે આવી ગઈ હું છત્રી છું તો કે પણ આ તો કાંકરી છે કે કાંકરી હોય કે કોઈની દીકરી હોય એકવાર દરબારને ચરણે આવી જાય પછી કોઈના બાપની ત્રેવડ નથી કે એને લઈ શકે ભલા માણસ ઈ છે એનું છાતું છે એની અમે વાતો કરી છે હું ઘણીવાર બોલો છું સાહેબ નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નત ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર જેનામાં કોઈના તમને બહુ વાંધો નથી પણ એ બહુ સારું ન લાગે જય હો એટલે વાત તમને કરું પણ ડાયરો આવ્યો છે એટલે મેઘાણી ને યાદ કરી મોર બની ધન ગાઢ કરે મન મોર બની ધન ગાઢ કરે મોર બની ધન ગાઢ કરે મોર બની ધન ગાઢ મોર બની ધન ગાઢ કરે મોર બની ધન ra 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 ra
काट भरे घुमरी घुमरी कर काट भरे घुमरी घुमरी कर काट भरे नव जान भरी भर जिन जिने नदियो नव जो बन बान भोले नव दिन को मोरे राम राम लकाई ने मेडा नेहसु नेहसु बात करे गजने गजने बमराई के बागर देख बागर जात करे मन मोर बनी धन गात જન્મ દેવા વાળી જનેતા અને એનું ઓઢણું ઓઢવા વાળી ક્ષત્રિયાની જોગમાયા ઓરડા ઓઢીને બેઠી છે ને એના તપ નું કારણ છે સાહેબ. આ કઈ નાની હોની વસ્તુ નથી સાહેબ. મહારાણા પ્રતાપ સિસોદિયો રાજપૂત જયારે પોતે ધ્રુજી ગયો પોતાની દીકરી બાના હાથમાંથી જયારે વગડા મીંડો રોટલો ઉપાડી ગયો 22,000 રાજપૂતોને હારે લઈને આરાવલીના પહાડમાં ફરતો હતો. હિન્દુ ધર્મ બચાવવા માટે તમે જુઓ તો ખરા. હું ઓલી વાત કરી દઉં યાદી થઈ એટલે એક પિક્ચરમાં ડાયલોગ આવેલો અમિતાભ બચ્ચનનો મારા ખ્યાલથી કદાચ એમાં એવો ડાયલોગ આવેલો કે એટલે વધારે તમને હું કહીશ એટલે એ જ કહો તમે કે આ ડાયલોગ એનો છે એમ કે ભાઈ મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વહાં છે શરૂ હતી એટલે હું કહું છું તમે કયો કે એનો છે પણ મને હું એમ કહું છું મને ખબર પડી ત્યારથી કે આ ડાયલોગ તો અમારા ક્ષત્રિયો માટે વર્ષો પહેલાનો એનો છે. કોકે તમે તેના વખાણ કરવા માટે ગમે ત્યાંથી ગોતી લ્યો એમ ચારણ એવું નથી. અમે એમ વખાણ કરી જ નહીં કોઈ દી ગાંઠિયા વણતા વણતા સુદમાં મોટા કરી જાય ને રાહડા અમે નથી ગયા. પણ એની સાબિતી તો કે નતક સતી ઇતઃ ક્ષાત્ર અને નતક ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર આ દેશનો રાજપૂત ઉભો રહીએ ત્યાંથી એનો હિમાળો ચાલુ થાય. આ તો વર્ષો પહેલા ક્ષત્રિયો માટે લખાઈ ગયું છે. ઓલો ફિલ્મમાં તો હમણાં આવ્યું છે. આ તો વર્ષો પહેલા લખાઈ ગયું એટલા માટે મારે આ એના આરપાર ઉતરી ગયેલા એના ઇતિહાસો છે એટલે હું આપને કહું છું. મને માતાજીની આશાપુરામાંની પણ ફરમાઈશ છે કે એકાદી વંદના એક બે કડીમાં હું કરું પણ મને જે પ્રસંગ હું જામ અબડાનો આપને કહેતો હતો કે દીકરી હોય કોઈની કે કાંકરી હોય એકવાર ક્ષત્રિયને ચરણે આવી જાય પછી એને કોઈની ભે ન હોય અને એ સિંધના સુમરાએ યાદ રાખ્યું અને દિલ્હીનો બાદશાહ સુમરા ઉપર જ્યારે ત્રાટકોને એની દીકરીઓ 40 દીકરીઓ બેનું દીકરીઓ હતી પરિવાર આખાની કુટુંબની એ દીકરીઓની આબરૂ જ્યારે સલામત નહોતી ત્યાંથી સિંધના સુમરાએ વિચાર કર્યો હતો કે જાડેજો અડબ જે અબડો અડભંગ છે
ઈ તમારી આબરૂ નહીં જવા દે અને એના ચરણમાં વયું જાઓ. અને દીકરીઓ કચ્છમાં આવે છે, પ્રસંગ આખો લાંબો છે, પણ સાહેબ એ જાવા ટાણે દીકરીઓને આહેરો આપીને ઓરડામાં બિહારી એક દૂધની તાહળી ભરી અને એ જાડે જો એ રાજપૂત એમ કહેતો ગયો તો મુસલમાનની દીકરીઓ કોમવાદની વાતું કરવા વાળાને કોકને કહેજો કે ક્ષત્રિયના દીકરે કોઈ દી કોમવાદ કર્યો જ નથી, જેણે અવાજ કર્યો છે એની વચ્ચે ઊભો રહ્યો છે સાહેબ. જેણે અવાજ કર્યો ત્યાં જઈને વચ્ચે ઊભો રહ્યો એને કોઈ દી જોયું નથી કે આ કઈ જ્ઞાતિ છે ના નથી. અને એટલે એક વાત હું આપને કહી દઉં, બે માટે એક દેવાજ ગોદર માટે હું આ વાત બોલું છું ને એક ક્ષત્ર રાજપૂત માટે વાત કરું છું. ગાંધીગીરમાં સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. ધીરે 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 બચલું મોટું થવા માંડ્યા. છ એક મહિનાનો પઠ્ઠો થયો હાવજનો, થોડી થોડી ભૂરી લટા મંડી આવવા અને શેરો કામો પડવા માંડાણો. અને ઈ સિંહણનું બચ્ચું છ મહિનાનું થયું ને એટલે એની માને કહેતું તું, માં મારે ડણક મારવી છે, મારે ડણકવું છે. તો બેટા ડણક કે એમ નહીં માં હું ગરવો ગાજે એવી ડણક મારું, તો કે ના ગરવો ગાજે એવી નહીં એમાં તો ક્ષમા હોય. તો કે માં હું દરિયો ગાજતો હોય માધુપુરનો કે સોમનાથનો એવી ડણક મારું, તો કે એ નાનેતરમાં આવી જાય. તો કે માં હું 8 મહિનાનો વરસાદ ગાજે મેહુલિયો એવી ડણક મારું. ત્યારે સિંહણને આ બચ્ચાને એની માં કહે છે સિંહણ કે વરસાદ આહાડનો ગાજે ને એવો કુકદીક માવઠું થાય 5 મહિનામાં ગાજે એવી ડણક તારે નથી મારવી. ત્યારે સિંહણના 6 મહિનાના બચ્ચાએ સિંહણને કીધું તો માં મારે ડણકવું છે, હું કેવી ડણક મારું. અને તેથી એને કીધું સિંહણે એના બચ્ચાને કે બેટા યુદ્ધના મેદાનમાં મારો રાજપૂત ડણક મારે એવી ડણક તારે મારવાની છે. ભલા માણસ યુદ્ધના મેદાનમાં રાજપૂત જેથી ડણકે હાથમાં હથિયાર લઈને એવી ડણક મારવાની છે. ઈ ડણક તેથી અબડાય તાહણી ભરી જાડે જાય અને સુમરી મુસલમાનની દીકરીને કીધું બેનું આ તાહળી દૂધની ભરી ના તમે બેહો, હું યુદ્ધમાં જાઉં છું, હું કાયમ આવી જઈશ ને. તો આ દૂધ જે ધોળું છે ને સફેદ વ્હાઈટ, અત્યારની ભાષામાં આપણે કહીએ તો વ્હાઈટ, એ દૂધ ધોળું છે, એ દૂધ લાલ આખે આખી તાહળી થઈ જાય માનજો હું ત્યાં કાયમ આવી ગયો છું. એટલે તમને અહીંયા ધરતી ફાટશે અને ધરતી માગ દઈ દે એટલે તમે હમાઈ જાઓ. ત્યાં પછી તમારી આબરૂની મને ખબર નહીં બાકુદી આ જાડે જો જીવતો ત્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી કે તમારા શિયળ ઉપર હાથ નાખી હકે. તમને વચન આપું છું સાહેબ આ જે રૂપા છે. અને ત્યાં જામબડો કાયમ આવ્યા ને અહીંયા દૂધની તાહળી આખી રાતી થઈ ગઈ હતી. આખો ઇતિહાસ મોટો છે પણ કહેવાનો અર્થ એ જગદંબા એની ભેળી હોય, માં આશાપુરા એના ભેળી હોય. તમે આશાપુરા કયો, મોમાય કયો, આવડ કયો, હિંગળાજ કયો, એ તત્વ એક જ છે. પણ એ આવે ક્યારે, અંદરથી દેશ દાય જાગે ત્યારે. આ વસરાજને તમે માનતા હો હું તમે માની છે આવે ખરો, પણ હાસી શ્રદ્ધા ને આપણે કંઈક દેશદાજ હોય તો આવે, નકર વસરાજે એનો આવે, આશાપુરા એનો આવે, મોમાઈ નું આવડ પીઠળ ખોડિયાર જેતભાઈ કાગભાઈ નાગભાઈ વરુડી હરસિદ્ધિ આશાપુરા જેને માનતા હોય, રામકૃષ્ણ મહાવીર બુદ્ધ જીસસ પેગંબર ગમે ભગવાન કે માતાજી, ખાલી રાડ્યું નાખે એકુઈ ન હોય હું કાયમ કહું છું. એક બાજુ ખૂણા બેહીને 6 મહિના રાડ્યું નાખો એકુઈ ભગવાન કે માતાજી આવે મને દેખાડજો, આ વાત હું બંધ કરી દઉં એમને ન આવે. પણ અંદરથી દેશદાજ જાગે કે મારે મારા દેશ માટે કરવું, મારે મારા ધર્મ માટે કંઈક કરવું છે, મારે ગાયું માતાજી માટે કંઈક કરવું છે, મારે સમાજ માટે કંઈક કરવું છે. આવી દેશદાજ જાગે ને ત્યાં બધાએ ભગવાનને માતાજી હાયરમાં ઉભા રહીએ, અડધો અવાજ કરીને ન આવી જાય તો બોલે બંધાણા ન કહેવાય, ન્યા આવે બાપ ન્યા. બાકી રામે થઈને લઈ ગઈ, ગપાલી થઈને લઈ ગઈ, ભગવાન કે માર 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 મને નથી નથી વખત સાહેબ એમ નીકળી પડ્યા ન આવે. ભજન વસ્તુ જુદી છે, ભજન બહુ જરૂરી છે. આ વસરાજના મંદિરમાં બેહીને કે તમારે ઘેરે ભલે ને બેસી જાવ ખૂણામાં અને બે માળાઓ આહુડા પાડીને હાસા હૃદયથી કરો તો વસરાજ હોંકારે દે એમ આવે. બાકી શેરીઓ નીકળી પડી કડતાલું લઈને એમ ન આવે, એ તો અંદરથી જ્યારે જાગે ત્યારે આવે. અંદરથી જાગવાની વાત છે આખી. એટલે આશાપુરાની મને યાદી કરી એટલે. અને એક આપને કહી દઉં, હું મારા દરેક છેલ્લા પ્રોગ્રામમાં બોલ્યો છું, અહીંયા એટલી બધી સંખ્યામાં તમે બધા છો એટલે હું મારે આ કેવું જોઈએ અને હું દરેક પ્રોગ્રામમાં કહેતો આવ્યો છું. સરસ ફરમાઇશ બહુ સારી, ફરમાન ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. ના ના તમુ લખ્યું છે, તમુ ફરમાઇશ એટલે આપણો ડાયરો હોય છે. ખમા ખમા. પણ આ વાત આપણે હું કહી દઉં આટલી સંખ્યામાં, ખાસ યાદ રાખજો આ વાત. એક બધે બીજું યાદ ન રહીએ તો કાંઈ નહીં, રહીએ એટલું સારું છે. પણ આટલું યાદ રાખજો હું કાયમ બોલો છું, તમે ગામડામાં રહેતા હો તો તમારા ગામમાં અને શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં કોઈ તમારા ગામમાંથી સરહદ માથે ભરતી થયેલો સેનામાં યુવાન હોય, એ યુવાનની પત્ની કે એ યુવાનની બેન અથવા એની માં કે એની દીકરી હામી મળે ને તો એને એકવાર બે હાથ જોડીને મસ્તક નમાવીશો ને તો આ કટારિયાવાળો ડાડો રાજી બહુ થાય સાહેબ. આટલું તો ખાસ કરજો સાહેબ. એની બેન ઈ સરહદ માથે યુવાન ઉભો હોય પોતાની યુવાનીને ખુવાર કરવા માટે અને એની બેન હોય કે એની પત્ની હોય એ હામી મળે અને એને તમે મસ્તક નમાવશો ને એને પોરાના પલ્લા છૂટી જાય, એનો વિયોગ ભાંગી જાય.
કે મારો પતિ અથવા તો મારો ભાઈ સરહદ માથે છે, પણ આજ હું આ ગામ મને નમે છે ને એના પરોહ ઉપર હું જીવન જીવી જાય. બાકી એ બેન દીકરી ઉપર કે એની વવર ઉપર કોક આંખ બગાડશે ને એને કટારિયા વાળો દરડિયા બહાર નો કાઢી નાખે તો સોલંકી વસરાજ નો કહેવાય. પેલા આટલું તો આપણે યાદ રાખવું, રિયું રિયું ને રિયું. એટલે મારે ભગવતી આશાપુરાની વંદના બે કડીમાં કરવી, પણ એની પહેલાં એક ગીત અને એક સફાકરું, પછી આગળ હજી સ્મિતાબેન બહુ સરસ આપણા ઢાળને હાચવા છો. આવા અમુક બેનનું ગાયક છે આપણે, આ બેન ગીતાબેન કેવા સરસ ગાતા, અને પાછો ફેરવા કેવો સરસ હાંસવો છે, આપણને મજા આવે આવું બધું જોઈ તો મજા આવે, આપણને રાજી થાય. અને અમારી પાસે દરેક વાતો છે. હું એક વાત યાદ આવ્યું એટલે કહી દઉં, થોડી વાર અવાજ ઓછો થાય એવું કરજો, એટલે કારણ કે હું વાતોનો માણસ રહ્યો ને એટલે. અને આવો ડાયરો હજી તો મેં ખાલી તમારા રાજપૂતોના ક્ષત્રિયોના ઇતિહાસ ઉપર પ્રકાશિત પડ્યો છે, બાકી વાર્તા એક ઉકુ માંડી રાયતું જાય એટલું મારે નથી કહેવું. હું આ ટૂંકમાં સંભાળું છું. અને એક તમને એ કહી દઉં, અમે ગલગલિયા કરી ઠેકડા મારતા મારતા ગાઈ તો અમારે પ્રોગ્રામ હાલે હો, પણ એ અમારે કરવું નથી સાહેબ. અમારે આ ઇતિહાસો જે જાળવ્યા છે સરસ સરસ ફરમાઈશું. એટલી બધી છે અઠવાડિયું રોકાવું પડે એમ છે, પણ લઈ લેવું થોડું. હા પધારો, મહેમાન બધાનું સ્વાગત છે. હજી તો સવારે અમુક ખામા મળશે. એક રચના લઈ લો, મને ગમતી રચના રાજપૂતો માટે. યે હે અપના રાજપૂતાના નાજી સે તલવારો પે, યે હે અપના રાજપૂતાના નાજી સે તલવારો પે, જિસને સારા જીવન કાટા બરસી તીર કટારો પે, યહાં પ્રતાપ કા વતન ભલા હે આઝાદી કે નારો પે, કૂદ પડી થી જહાં હજારો જહાં હજારો પદ્મિનીયા યંદારો પાણી રાજસ્થાન કી ઇસમી જી સે તિલક કરો યે ધરતી હૈ તલવારોં સે તોલા થા, હર પર્વત પર આગ લગી થી હર પથ્થર યક શોલા થા, બોલી હર હર મહાદેવ બોલી હર 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 હર. દાદો સોલંકી વીર વસરાજ છે ને એ શિવનું જ રૂપ છે. અને આમ તો બેન દીકરીની ઇજ્જત માટે કે ગાયું માટે ધરતી માટે ખપી જાય ને એ શિવ જ થાય એમ આપણા શાસ્ત્રો કહે છે. એટલે શિવની પણ હારોહાર વંદના થઈ જાય મારા તમારા વતી. આ કડી હું ફરીથી બોલું છું અને આમાં હર હર આવે ને તો હું તમે બધા ઊંચા હાથ કરીને હર હર ઠેઠ છેલ્લે ઊભા છે ને આમને બાલ્કની ડાયરો બધાય છે ને એ કાંઈ ઊંચા હાથ કરીને આ કડી ફેરથી હર હર આવે ત્યારે મારી યારે હર હર બોલજો. એટલે વીર દાદા વસરાજની અને શિવની વંદના થઈ જાય. એટલે મુલ્ક મરાઠોં કા યે યહાં શિવાજી ડોલા થા, મુગલોં કી તાકત કો જિસને તલવારોં સે તોલા થા, હર પર્વત પર આગ લગી થી હર પથ્થર યક શોલા થા, બોલી હર હર મહાદેવ બોલી હર 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 ખમા 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 બાપ, બોલી હર હર મહાદેવ થી બચ્ચા બચ્ચા બોલા થા, શિવાજી ને રખી થી લાજ હમારી શાન કી, ઇસમી જી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ, આઓ બચ્ચો તુમે દિખાએ જાગી હિન્દુસ્તાન કી, ઇસમી જી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી.
देखो यहाँ चली थी गोलियां, ए मजनू सो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूक के दन 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 दन, एक तरफ बंदूक के दन दन, एक तरफ भी टोलियां, मरने वाले बोल रहे हाँ मरने वाले बोल रहे, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। दादी बहनों ने भी बाजी अपनी जान की, इसमें से दिल करो ये दर्द है। આશાપુરા માની મને પણ વાત ફરમાય છે, એટલે બે કડીમાં હું મારા શબ્દોમાં વંદના કરી લઉં, ઘણીવાર હું માં કામયની વંદના આ શબ્દોમાં કરું, ઘણીવાર માં પીછળની વંદના કરું, તો કે ગગડે એ નગારા આશાપુરાના ધામ મારે, અને છેલ્લે મારે મને મારા ખાસ મિત્ર જયપાલસિંહભાઈ અને મિત્રની ફરમાઈશ છે, એટલે ટૂંકમાં નાનકડી વાત લઈ લઉં, ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી
સાહેબ આખું ભારત જેનું ગૌરવ લઈ શકે, ખાલી ગુજરાત નહીં સાહેબ. કારણ કે વલ્લભભાઈ પટેલે જયારે કીધું કે આખા હિન્દુસ્તાન ને એકીકરણ કરવું છે અને બધા રજવાડા જો એક થાય તો જ આપણા દેશને બચાવી શકશું, નકર વિખાઈ જાહે. અને એ વખતે કોઈ સહી કરવા માટે તૈયાર નહોતું. ત્યારે ભાવનગર આવીને કૃષ્ણકુમાર સિંહજીની પાસે આહુંડા પડી ગયા. વલ્લભભાઈ પટેલે કીધું કે હવે આપણો ભારત વિખાઈ જવાનો. અને તેથી કૃષ્ણકુમાર સિંહજી આ દેશનો રાજપૂત સાહેબ એમ બોલ્યો છે કે કદાચ મારો દેશ જો આઝાદ થતો હોય, મારા હિન્દુસ્તાનને આઝાદી મળતી હોય અને મારો ભારત બચી જતો હોય ને, તો એના માટે મારા 18 પાદર ઓળઘોળ છે, પહેલી સહી હું કરું છું. ફલા માણસ એક ક્ષત્રિય રાજપૂતે પહેલી સહી કરી છે કૃષ્ણકુમાર સિંહજી. એની વાતો તો ઘણી બધી છે, પણ મને સીડથી એક સીડ નામનો એક ખેડૂત આવેલો બ્રાઝિલથી, અને ખેડૂત આવેલો અને કૃષ્ણકુમાર સિંહજીની પાસે, અને એણે આખા ભારતનું ભ્રમણ કર્યું. નાનકડી વાત મને યાદી કરાવી, એટલે વાતો તો કૃષ્ણકુમાર સિંહજીની ભાવેણાની વાતો કરવા ઉતરીને તો આખી રાત એમાં જ જાય. જામનગરની વાતો કરી, પછી જામ અજાજીની કરી, આ ભૂચરમોરીના યુદ્ધની વાતો કરી, તો એમાંય આખી રાત જાય. પણ આ તો ખાલી પ્રકાશ પાડું હું તમને. અને સિદ્ધ નામનો ખેડૂત આવ્યો, એણે આવીને એમ કીધું કે મેં આખા ભારતમાં હું ફેર્યો છું, પણ તમારી પાસે મને મજા આવી છે, તમારી કંઈક એવી નિશાની અમને એવી વસ્તુ આપો કે અમારો ભારત તમને કાયમના માટે યાદ રાખે, તમારા ભારતને અમારો દેશ બ્રાઝિલ કાયમ યાદ રાખે. એટલે કીધું કે એક વસ્તુ તમને આપું. અને ગીર ગાયનો વાછડો એ વખતે કૃષ્ણકુમાર સિંહજી આપેલો, પછી તો ઘણી ગાયું આપી, પણ એની મજા એ છે કે એ ગીર ગાયના વાછડા અને ગાયું થકે આજે બ્રાઝિલ દેશમાં 37 લાખથી વધારે ગીર ગાય છે. એ દેશની ઇકોનોમી ઊંચી આવી ગઈ છે આપણું ગુજરાતનું. અને આપણું ગૌરવ તો એ છે, ક્ષત્રિયોને તો ખાસ, પણ બધાએ 18 વર્ણ ગૌરવ લઈ શકે કે બ્રાઝિલ દેશમાં કૃષ્ણકુમાર સિંહજીના નામની ગૌશાળાઓ છે, કૃષ્ણકુમાર સિંહજીના નામના રસ્તા તો છે, પણ બ્રાઝિલ દેશના સંસદ ભવનની સામે ચોકમાં કૃષ્ણકુમાર વસરાજ બેઠો હોય એટલે મને આ સપાખરું કહેવાનું મન થાય. હાંધા તોડિયા પાંજરા વાળો હાંકળ લેથી બાગ સૂટ્યા બાગ બોલી રામ રામ પ્રિયા હાર બાગ નાન છૂટા બી જમુ જાડા પછુતા પેના જાન છૂટા નાથ માલ કે ના છૂટા જમુ જાડ હાંધા તોડિયા પાંજરા વાળો હાંકળ લેથી બાગ સૂટ્યા બાગ બોલી રામ રામ પ્રિયા હાર બાગ નાન છૂટા બી જમુ જાડા પછુતા પેના જાન છૂટા નાથ માલ કે ના છૂટા જમુ જાડ ચાળા ફાળા ભેગો વાળા ભલે ગાળા વેર જાગા ભાડો વાળા રંગ ગાળા રજ ચાળાપુર ખોજાળાનો ખેળા વાહે વાદળા પહોંચી જાયજો. આવતી 26 તારીખે આ પ્રોગ્રામ છે, એટલે જામુડાના વિદ્વાન ચારણ યશવંતભાઈ ગઢવી એમ કે, હા યશવંતભાઈ લાંબા, આ દેશનો ક્ષત્રિય જ્યારે હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે, પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલકારી ન કરવી જરાય. એટલે સરસ ફરમાય છે આવી પ્રસંગો.
છો, પણ આમાં એવું છે થોડો ભોળનો માહોલ છે અને બધાએ ગાયલીએ પ્રસન્ન થઈ જાય. કારણ કે આપને ખબર છે હું વાતુનો માણસ છું, મારી પાસે રાજપૂતોના ઇતિહાસો પડ્યા છે, પણ બીજા રાઉન્ડમાં મારે વાગોળવા છે. પણ માહોલ એક સંગીતનો થઈ જાય એટલે અહીંયા ગામમાં જે કાંઈ પૈસો આ તે ફરમાઈશું, બહુ હારી આવી આપણે આગળ લઈશું. પણ દાદા વીર વછરાજની આશાપુરા માતની